विद्यार्थी मित्रों, धोरण 12 संस्कृत पाठ 16 पुतलिका परीक्षा भाग 1 में आपणे पुतलिका परीक्षा गद्य पाठनी प्रस्तावना अने एनी कथा अने साथे प्रथम पेरेग्राफ पण जोई गया हता। जेनुं थोड़ुं पुनरावर्तन करीए आपणे के शरूआतमां एक दिवस एक राजानी सभामां कोई परदेशी वणिक आवे छे, तेनी पासे सुंदर कलात्मक आकार प्रकार रूप अने रंगथी एक समान वितन पुतळियो हती। आ पुतळियो ए राजाने बतावे छे, सुंदर पुतळियो जोई अने राजानुं मन प्रसन्न थाय छे। वेपारी आ पुतळियो खरीदवा माटे प्रार्थना करे छे, राजा एनुं मूल्य पूछे छे। ત્યારે વણી કહે છે કે આ એક પુતળી છે એનું મૂલ્ય 1 રૂપિયો છે, બીજી પુતળીનું મૂલ્ય 1000 રૂપિયા છે અને ત્રીજી પુતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે। એટલે રાજાને આશ્ચર્ય થયું કે એક સમાન એવી પુતળીઓ છે અને આનું મૂલ્ય આટલું જુદું જુદું શા માટે છે, એનું એને કારણ પૂછે છે। ત્યારે વેપારી કહે છે કે આપની રાજ્યસભામાં ઘણા બુદ્ધિશાળી અને વિદ્વાન પુરુષો છે, તેઓ આ પુતળીની પરીક્ષા કરી અને એના મૂલ્યનો તફાવત અને એનું રહસ્યનું કારણ જાણવા માટે સમર્થ પણ છે, માટે તમે એમને પૂછો। એટલે રાજા આ રાજ દરબારમાં ઉપસ્થિત સભ્યોને પૂછે છે, એક પછી એક આ વિદ્વાન માણસો આવી અને તપાસ પણ કરે છે પણ એનું કારણ જાણી શકતા નથી। છેવટે આ કાર્ય રાજા મંત્રીને સોંપે છે। 3 દિવસ પછી આ પુતળીનું મૂલ્ય જાણી હું આપને જણાવીશ એમ ચતુર મંત્રી ઊભા થઈ અને રાજાને કહ્યું, અને રાજાએ ભલે તેમ થાવ એમ કરીને સભાને વિખેરી નાખી। ત્યાં સુધી આપણે એક પેરેગ્રાફ જોઈ ગયા હતા, હવે એનાથી આગળ આપણે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે પુસ્તક હશે, હું સંસ્કૃત અને ગુજરાતી બંને બોલીશ, તમારું ધ્યાન ત્યાં હોવું જોઈએ। મંત્રી તાહા પુતલિકા સ્વ સ્વીકૃત્ય ગૃહમાં આગચ્છતિ। મંત્રી તે પુતળીઓ લઈને ગૃહમાં આગચ્છતિ, ઘેર આવે છે। ગૃહમાગત્ય પરિશ્રાંત અભી બુભુક્ષિતો અભી, ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ, બુભુક્ષિતો અભી ભૂખ્યો હોવા છતાં પણ, પરિશ્રમમ બુભુક્ષામ ચ ઉપેક્ષ, થાક અને ભૂખ તરફ ધ્યાન ન આપીને સર્વાણી દૈનદિનાની કાર્યાણી પરિત્યજ્ય, રોજબરોજના સર્વ કાર્યોને ત્યજીને તાહા પુતળિકા સૂક્ષ્મેક્ષયા પરીક્ષા દે। તે પુતળીઓની ઝીણવટ ભરી તપાસ કરે છે। ફરી એ વાક્ય જોઈએ, ઘેર આવીને થાકેલો હોવા છતાં, ભૂખ્યો હોવા છતાં પણ, થાક અને ભૂખ તરફ ધ્યાન ના આપીને રોજબરોજના સર્વ કાર્યોને ત્યજીને તે પુતળીઓની ઝીણવટ ભરી તપાસ કરે છે। તતસ પુતલિકાનામ કર્ણેષુ છિદ્રમ એકમ પશ્યતિ। પછી તે પુતલિકાનામ કર્ણેષુ, પુતળીઓના કાનમાં છિદ્રમ એકમ, એક છિદ્ર એક કાણું જુએ છે। એનાથી આગળ જોઈએ, કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ ચિંતયતઃ તસ્ય મનસી એકાસ્પદ એક વિચાર સમુત્પન્ન। આ છિદ્ર કાણું શા માટે છે, ઇતિ ચિંતયતઃ એમ વિચારતા તસ્ય મનસી તેના મનમાં અકસ્માત એક વિચાર સમુત્પન્ન, એકાએક એક વિચાર ઉત્પન્ન થયો। આ છિદ્ર કાણું શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થયો। તમ અનુસરણ અસો પુતલિકાનામ કર્ણ એકામ સલાકામ પ્રાક્ષિપત। તેને અનુસરતા એણે પુતળિકાનામ કર્ણે પુતળીઓના કાનમાં એકામ સલાકા, સલાક એટલે સળી, એક સળી પ્રાક્ષિપત નાખી। તેને અનુસરતા એણે પુતળીઓના કાનમાં એક સળી નાખી। સર્વાસુ પુતળિકાસુ પ્રક્ષિપ્યાતામ સલાકાયમ પરિણામ ત્રયમ પ્રાપ્તમ। બધી પુતળીઓના કાનમાં નાખેલી સળીઓના પરિણામ ત્રયમ પ્રાપ્તમ, 3 પરિણામ પ્રાપ્ત થયા। એકસ્યાહ પુતલિકાયાહ કર્ણે પ્રક્ષિપ્તા સલાકા અપરાસ્માદ કર્ણાંત બહિ નિર્ગતા।
એક પુતળીના કાનમાં નાખેલી સળી અપરસ્માત બીજા કાનમાંથી બહિર નીકળતા બહાર નીકળી. એક પુતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. દ્વિતીયા પુતળીકા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત બહિર નીકળતા. બીજી પુતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. તૃતીયા પુતળીકા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પુનઃ બહિસમાગતા. ત્રીજી પુતળીના કાનમાં નાખેલી સળી ઉદરમ ગતા પેટમાં ગઈ ન પુનઃ બહિસમાગતા, ફરી પાછી બહાર આવી નહીં. ત્રીજી પુતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ ફરીથી પાછી બહાર આવી નહીં. અનેન પ્રસન્ન મંત્રી નિશ્ચિતો ભૂત્વા દિવસમ આપયાથી. આનાથી પ્રસન્ન મંત્રી નિશ્ચિત બનીને દિવસ પસાર કરે છે. તૃતીય દિવસે અસો રાજસભા ઉપસ્થાયાય પુતળિકા પ્રદર્શ્ય ક્રમશઃ મૂલ્ય વિજ્ઞાપયતિ. ત્રીજા દિવસે તે રાજસભામાં ઉપસ્થિત થઈને પુતળિકા પ્રદર્શ્ય પુતળીઓ બતાવીને ક્રમશઃ એક પછી એક મૂલ્ય વિજ્ઞાપયતિ, મૂલ્ય જણાવે છે. ત્રીજા દિવસે તે રાજસભામાં ઉપસ્થિત થઈને પુતળીઓ બતાવીને એક પછી એક મૂલ્ય જણાવે છે. તમ મૂલ્ય વણિક સર્વથા અનુમોદત, તે મૂલ્યનું વણિકે સર્વ રીતે સમર્થન કર્યું. તતઃ આશ્ચર્યચકિત નૃપ મૂલ્ય ભેદસ્ય કારણ પૃચ્છતિ. પછી આશ્ચર્ય પામેલા રાજા પુતળીઓના મૂલ્યના રહસ્યનું કારણ પૃચ્છતિ, પૂછે છે. કારણ વિજ્ઞાપન વણિક કથાયતિ, કારણ જણાવતા વણિક કહે છે. હે નૃપ, હે રાજન, મયા પ્રથમયા પુતળિકા મૂલ્યમ રૂપ્યક માત્ર કથિતમ. હે રાજન, મેં પ્રથમ પુત્રનું મૂલ્ય માત્ર એક રૂપિયો જ કહેલું હતું. યતો હિ કારણ કે એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા સા શલાકા દ્વિતીય કર્ણાત બહિર નિર્ગચ્છતિ. કેમ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. યહ જન હિતકરમ વચનમ એક કર્ણેન શૃણોતિ અપરસ્માત કર્ણાન બહિ નિષ્કાશયતિ તસ્ય મૂલ્યપમ મૂલ્યમપી રૂપ્યક માત્રમ ભવતિ. જે માણસ હિતકારક વચન એકેન કર્ણેન શૃણોતિ, એક કાનથી સાંભળે છે, અપરસ્માત કર્ણાન બહિ નિષ્કાશયતિ બીજા કાનથી બહાર કાઢે છે, તસ્ય મૂલ્યમપી રૂપ્યક માત્ર ભવતિ, એનું મૂલ્ય માત્ર એક રૂપિયો જ થાય છે. દ્વિતીયા પુતળીકા મૂલ્યમ 70 રૂપ્યકમ માત્ર કથિતમ, બીજી પુતળીની કિંમત 1000 રૂપિયા હતી. યતો હિ એતસ્યાહ કર્ણે પ્રક્ષિપ્તા શલાકા મુખાત નિર્ગચ્છતિ. કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. એક જન હિતકરમ વચન કર્ણાભ્યામ શૃણોતિ તદંતરમ અસો તત હિતકરમ વચનમ પરેભ્ય ઉપદેશતિ, પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે. એક માણસ હિતકરમ વચન કર્ણાભ્યામ શૃણોતિ, એક મનુષ્ય હિતકારક વચન બે કાનથી સાંભળે છે, ત્યારબાદ તદંતર અસો તો હિતકરમ વચન પરેભ્ય ઉપદેશતિ, ત્યારબાદ તે હિતકારક વચન બીજાઓને માટે ઉપદેશ કરે છે, પરંતુ સ્વયં તત્ર ન પ્રવર્તતે, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. ફરી આ વાક્ય બોલું છું. એક મનુષ્ય હિતકારક વચન બે કાનથી સાંભળે છે, ત્યારબાદ તે હિતકારક વચન બીજાઓને માટે ઉપદેશ કરે છે, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. એતાદૃશ્ય જનસ્ય મૂલ્યમ 100 રૂપિયકમ માત્ર ભવતી, આવા માણસનું મૂલ્ય 1000 રૂપિયા હોય છે. તૃતીયા પુતળિકા મૂલ્યમ 100 રૂપિયકમ કથિતમ, ત્રીજી પુત્રનું મૂલ્ય 100000 રૂપિયા કહેલું. યતો હિ એતસ્યા કર્ણે પ્રક્ષિપ્તા શલાકા ઉદરમ ગતા ન પ્રત્યાવર્તતે, કારણ કે આના કાનમાં નાખેલી શલાકા ઉદરમ ગતા પેટમાં ગયેલી સળી પાછી બહાર આવતી નથી.
ત્રીજી પુત્રીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહેલું, કારણ કે આના કાનમાં નાખેલી પેટમાં ગયેલી સળી પાછી બહાર આવતી નથી. યહ જન હિતકરમ વચનમ કર્ણાભ્યામ સુનોતી. જે માણસ હિતકારક વચન બે કાનથી સાંભળે છે, તદંતરમ અસો તદ હિતકરમ વચનમ સ્વ મનસી સ્થાપયિત્વા, ત્યાર પછી તે હિતકારક વચન મનમાં ઉતારીને સ્વજીવને યથા પ્રસંગમ પોતાના જીવનમાં જે તે પ્રસંગે તત્પરિપાલયથી તેનું પાલન કરે છે. જે માણસ હિતકારક વચન બે કાનથી સાંભળે છે, ત્યારબાદ તે હિતકારક વચન મનમાં ઉતારીને પોતાના જીવનમાં જે તે પ્રસંગે તેનું પાલન કરે છે, એતાદૃશસ્ય જનસ્ય મૂલ્યમ અધિકમ સ્યાત, આવા માણસનું મૂલ્ય વધારે હોય છે. ઇતિ વિચાર્ય, એમ વિચારીને, અસ્ય મૂલ્યમ લક્ષરૂપ્યકાત્મક નિર્ધારિતમ છે, એમ વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું હતું. આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ એમ વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું હતું. છેલ્લું વાક્ય, અંતિમ વાક્ય જોઈએ. સમાનામ પુતળિકાનામ અસમાને મૂલ્ય ઇદમ તાત્વિકમ ચિંતમ નિહિતમ અસ્તિ. એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. આપણે સંસ્કૃત અને એનો અનુવાદ બંને જોઈ ગયા, તેમ છતાં તમારી અનુકૂળતા માટે તમે લખી શકો તમારા સ્વાધ્યાયના ચોપડામાં. એટલા માટે ફરીથી એકવાર મેં જે બોર્ડ પર ભાષાંતર લખ્યું છે એને ફરી એકવાર જોઈએ, સમજીએ. અત્યાર સુધી આપણે એવું જોયું હતું કે પુતળીઓ લઈ અને ઘેર આવે છે, કે રાજા એના જે મંત્રી છે એને આ પુતળીની પરીક્ષાનું કામ સોંપે છે, એટલે એ પુતળીઓ લઈ અને આ મંત્રી છે ઘેર આવે છે. પહેલું જ વાક્ય છે કે મંત્રી તે પુતળીઓ લઈને ઘેર આવે છે. ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ, ભૂખ અને થાક તરફ ધ્યાન ના આપીને રોજબરોજના સર્વ કાર્યોને તજીને તે પુતળીઓની ઝીણવટ ભરી તપાસ કરે છે. કારણ કે પોતે મંત્રી છે, મંત્રી હંમેશા ચતુર હોય, હોશિયાર હોય, એ પુતળીઓ લાવી અને એને એક બાજુ મૂકી નથી દેતો. એ થાકેલો છે, ભૂખ્યો છે, તેમ છતાં એની પરવા પણ નથી કરતો અને પોતાના રોજબરોજના કાર્યોને પણ ત્યજી દે છે અને માત્ર અને માત્ર પુતળીઓની ઝીણવટ ભરી તપાસ કરે છે. તપાસના અંતે એને શું મળે જુઓ. પછી તે પુતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે. પછી તે પુતળીઓના કાનોમાં એક છિદ્ર, એક કાણું જુએ છે. આ છિદ્ર કાણું શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થયો. પુતળીઓના કાનમાં એક કાણું જોયું, એના પછી એના મનમાં વિચાર કે આ છિદ્ર, આ કાણું શા માટે છે, એકાએક વિચાર ઉત્પન્ન થયો. તેને અનુસરતા એણે પુતળીઓના કાનમાં એક સળી નાખી. બધી પુતળીઓના કાનમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. એક પુતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. 3 પુતળીઓ જે હતી, 3 પુતળીના કાનમાં છિદ્ર હતા, એટલે ક્રમશઃ એક પછી એક પુતળીના કાનમાં સળી નાખે છે. તો પહેલી પુતળીના કાનમાં સળી નાખી, લખ્યું છે ને, એક પુતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. બીજી પુતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. ત્રીજી પુતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ, બહાર આવી નહીં. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિત બનીને દિવસ વિતાવે છે. ત્રીજા દિવસે તે રાજદરબારમાં ઉપસ્થિત થઈને પુતળીઓ બતાવીને એક પછી એક પુત્રીનું મૂલ્ય જણાવે છે. તે મૂલ્યનું વણિકે સર્વ રીતે સમર્થન કર્યું. મંત્રી પુતળીઓ લઈને ઘેર આવે છે, ઘેર આવ્યા પછીનું ઝીણવટ ભરી તપાસ કરી એક કાણું જુએ છે અને ક્રમશઃ એને એના 3 પરિણામ પણ પ્રાપ્ત થયા અને એ બીજા ત્રીજા દિવસે રાજદરબારમાં ઉપસ્થિત થાય છે અને પુતળીઓ બતાવી અને એક પછી એનું મૂલ્ય જણાવે છે. તે મૂલ્યનું વણિકે સર્વ રીતે સમર્થન કર્યું. પછી આશ્ચર્ય પામેલા રાજા પુતળીઓના મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. કારણ દર્શાવતા વણિક કહે છે કે હે રાજન, મેં પ્રથમ પુત્રીનું મૂલ્ય ફક્ત 1 રૂપિયો કહ્યું, કેમ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. જે મનુષ્ય હિતકારક વચન એક કાનથી સાંભળે છે
અને બીજા કાનમાંથી બહાર કાઢે છે તેનું મૂલ્ય માત્ર 1 રૂપિયો થાય છે. બીજી પૂતળીની કિંમત 1000 રૂપિયા કહી દી, કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળે છે. એક મનુષ્ય હિતકારક વચનને 2 કાનથી સાંભળે છે, ત્યાર પછી તે હિતકારક વચન અન્યોને માટે ઉપદેશ કરે છે, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. આ પ્રકારના માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા હોય છે. આ બંને વસ્તુ આપણે સમજીએ કે જે પ્રથમ પુત્રી હતી એના એક કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે, એ વાત મનુષ્યને લાગુ પડે છે કે જે મનુષ્ય હિતકારક વચન 2 કાનથી સાંભળે છે અને બે કાનથી સાંભળે છે અને તરત એને કહે કાઢી નાખે છે, એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નાખે છે, એટલે એનું મૂલ્ય માત્ર 1 રૂપિયો થાય છે. જે મનુષ્ય હિતકારક વચન 1 કાનથી સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢે છે તેનું મૂલ્ય માત્ર 1 રૂપિયો થાય છે. જ્યારે બીજી પુત્રનું મૂલ્ય 1000 રૂપિયા છે. કેમ કે હિતકારક વચન સાંભળે છે, સાંભળ્યા પછી આ હિતકારક વચન બીજાઓને માટે ઉપદેશ કરે છે, પણ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી, એટલે એનું મૂલ્ય 1000 રૂપિયા છે. હવે ત્રીજી પુત્રનું મૂલ્ય 1 લાખ રૂપિયા છે. ત્રીજી પુત્રનું મૂલ્ય 1 લાખ રૂપિયા કહેલું, કારણ કે આના કાનમાં નાખેલી પેટમાં ગયેલી સળી પાછી બહાર આવતી નથી. આ મનુષ્ય હિતકારક વચન 2 કાન વડે સાંભળે છે, ત્યારબાદ તે હિતકારી વચનને પોતાના મનમાં ઉતારીને પોતાના જીવનમાં જે તે પ્રસંગે તેનું પાલન કરે છે. આ એકદમ મહત્વની વાત છે કે હિતકારક વચન, ઉપદેશકારક વચન આપણે સાંભળવું જોઈએ, સાંભળ્યા પછી એને મનમાં ઉતારવું જોઈએ અને જે તે પ્રસંગે એનું આપણે પાલન કરવું જોઈએ. તો આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ એમ વિચારીને આનું મૂલ્ય 1 લાખ રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું હતું. એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. આપણને શરૂઆતમાં, પાઠની શરૂઆતમાં એક સમાન પુતળીઓ દેખાતી હતી, પણ એક સમાન પુતળીઓમાં શું ફરક છે, ભેદનું એ મૂલ્ય છે, એનું ભેદ, એનું રહસ્ય શું છે, એ આપણને જાણવા મળ્યું. એક સમાન પુતળીનું અસમાન મૂલ્ય છે, પણ એમાં તાત્વિક ચિંતન કહી રહેલું છે કે બધામાં એનો ગુણ મહત્વનો છે, એટલે ગુણગ્રાહી બનવું જોઈએ. આ પાઠનું સારાંશ છે. હવે થોડુંક સ્વાધ્યાય આપણે જોઈ લઈએ ઝડપથી. બધા વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય મતદાન આપશે. હા, પહેલા વિકલ્પો છે, જુઓ તમે. કિયત્યહ પુતલિકા આસન, એનો જવાબ છે 3, કેટલી પુતળીઓ હતી. પુતલિકા મૂલ્યમ કિદૃશમ આસીત, કેવું હતું મૂલ્ય, તો ભિન્નમ ભિન્નમ. વણિજે સાહચર્ય કહ કથઈ હતી, વણિકને આશ્ચર્ય સાથે કોણ કહે છે, તો નૃપતિ રાજા કહે છે. મંત્રીના પુતલિકાના પરીક્ષણે કતિ દિનાની ગૃહિતાની, કેટલા દિવસમાં ગયા, તો 3 દિવસ. પુતલિકાના પરીક્ષાર્થમ કેમ કારણમ પ્રયુક્તમ, પુતળીની પરીક્ષા માટે કયા સાધનનો ઉપયોગ કર્યો, તો સલાકા સળી. દ્વિતીય પુતળિકા કિયત મૂલ્યમાં આસીત, બીજી પુત્રીનું મૂલ્ય કેટલું હતું, 1000 રૂપિયકમ. હવે સંસ્કૃતમાં પ્રશ્નો છે જોઈએ. પહેલો પ્રશ્ન છે, 3 પુતળિકા કિદૃશ આસન, આ 3 પુતળીઓ કેવી હતી. 3 પુતળિકા કાષ્ટમય સૌંદર્ય કલાત્મિક ચાકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચ સમાનાઃ. બીજો પ્રશ્ન, સભાયા કિદૃશા પુરુષા વિરાજંતે, સભામાં કેવા લોકો કેવા પુરુષો શોભતા હતા. સભાયામ બહવ વિદ્વાંસ વિચક્ષણા પુરુષા વિરાજંતે, કહ મૂલ્યભેદસ્ય કારણ સ્પષ્ટ મગર, આ મૂલ્યભેદનું કારણ સ્પષ્ટ કોણ કરે છે, કહ, તો મંત્રી. મંત્રી મૂલ્યભેદસ્ય કારણ સ્પષ્ટ મગર. મંત્રી પુતળિકાના કર્ણેશું કિમ અપશ્યત, મંત્રી પુતળીઓના કાનમાં શું જુએ છે. મંત્રી પુતળિકાના કર્ણેશું એકમ છિદ્રમ અપશ્યત, એ કાણું જુએ છે. તૃતીય પુતળિકા કિયત મૂલ્યમ, ત્રીજી પુત્રનું મૂલ્ય કેટલું છે. તૃતીય પુતળિકાયા 100 રૂપિયકમ મૂલ્યમ અસ્તિ. સસંદર્ભ જુઓ, પ્રક્ષિપત્યમ સલાકાયમ પરિણામ ત્રયમ પ્રાપ્ત, કાનમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. બીજો સંદર્ભ, એતાદૃશ્ય જનસ્ય મૂલ્યમ 1000 રૂપિયકમ માત્ર ભવત, આવા માણસનું મૂલ્ય 1000 રૂપિયા હોય છે. ત્રીજો સંદર્ભ, સમાનાના પુતલિકાના અસમાને મૂલ્ય એકદમ તાત્વિકમ ચિંતન હેતમ અસ્તિ, એક સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. ગુજરાતીમાં પ્રશ્ન જોઈએ, રાજ્યસભામાં કોણ આવ્યું, તેની પાસે શું હતું. રાજ્યસભામાં પરદેશી વણિક આવે છે, તેની પાસે એક સમાન એવી 3 પુતળીઓ હતી.
રાજાને શા માટે આશ્ચર્ય થયું? રાજાને આ એક સમાન દેખાતી પુત્રીઓનું મૂલ્ય અલગ અલગ છે એ જોઈ અને રાજાને આશ્ચર્ય થયું. મંત્રીએ કેવી રીતે પુતળીની પરીક્ષા કરી? મંત્રીએ પુતળીના કાનમાં એક છિદ્ર જોયું અને એ છિદ્રમાં સળી નાખી અને એની પરીક્ષા કરી. પ્રથમ પુત્રનું મૂલ્ય સૌથી ઓછું કેમ હતું? કારણ કે પ્રથમ પુતળીનો જે એના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે, એટલે કે એક માણસ હિતકારી વચન એક કાનથી સોંપીને બીજા કાનથી બહાર કાઢે છે, એટલે આ પુત્રીનું મૂલ્ય માત્ર 1 રૂપિયો હતું. મંત્રીએ ત્રીજી પુત્રીમાં કઈ વિશેષતા જોઈ? મંત્રીએ ત્રીજી પુત્રીના કાનમાં સળી નાખી, એ પેટમાં ગઈ, પાછી બહાર આવી નહીં, એટલે આ માણસ હિતકારક વચન 2 કાનથી સાંભળે છે અને એ હિતકારક વચન મનમાં સ્થાપીને ઉતારીને જે તે પ્રસંગે જીવનમાં એનું પાલન કરે છે, માટે ત્રીજી પુત્રનું મૂલ્ય 1 લાખ રૂપિયા હતું. આ એની વિશેષતા હતી. સમીક્ષાત્મક નોંધ આ વાર્તામાંથી મળતો બોધ આ પાઠનું ભાષાંતર રૂપે સારાંશ લખું અને અંતમાં લખું કે એક સમાન પુતળીને આ સમાન મૂલ્યમાં તાત્વિક ચિંતન રહેલું છે, પણ એમાં ગુણના આધારે એનું મૂલ્ય થાય છે, એટલે દરેકે ગુણગ્રાહી બનવું જોઈએ, એ વાર્તામાંથી મળતો બોધ છે. તો આપણે આજે આ પાઠ ભાષાંતર સહિત સ્વાધ્યાય સાથે આ પાઠ નંબર 16 પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.